એટલે હવે આ 15મો અને છેલ્લો મુદ્દો છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય. એ આપણે જોઈએ, આ સાબિત કરીએ કે ધારો કે આ એક ત્રિકોણ છે, એટલે આપણે IABC નામ આપું છું, બરોબર. હવે આપણે એમ સાબિત કરવાનું છે કે ગમે તે બે બાજુનો સરવાળો, એટલે ધારો કે હું IAB વત્તા AC લઉં તો એ BC કરતા મોટી થાય, એમ આપણે સાબિત કરવાનું છે. અસાધ્ય સાબિત કરવાનું છે. ને એટલે આ ત્રિકોણનું જે પક્ષમાં બીજું કઈ શરત આપી નથી કે ત્રિકોણની ત્રણ બાજુઓ છે, જો કે વિષમ ત્રિકોણ છે એવું કહી શકીએ, એટલે કે ત્રણ બાજુ જુદી જુદી. હવે આમાં હું જરાક એક વધારો કરું એટલે તમને ખબર પડે કે આ જે મારી AC લાઈન છે ને, એવડી આ લાઈનને હું લંબાવું, બરોબર, અને અહીંયા આ P નામ આપું, અને પછી એટલે આ બિંદુ P, એટલે આ બે સરખી છે. હવે આને હું આ જોડી દઉં તો હવે શું થશે, આ ત્રિકોણ એટલે આ સાબિતીમાં આ ત્રિકોણ IABC છે ને, એમાં આપણે આ IAP જેવડી AC આ દોરી, કારણ કે આ રચના છે, આપણે આ દોરી, બરોબર, રચના કરી. એટલે હવે એટલા માટે આ ખૂણાના નામ આપું કે ખૂણો APC બરાબર ખૂણો PCA થાય, કારણ કે સરખી બાજુ સામેના ખૂણા સરખા હોય, એટલે અને જો નામ આપું કે આ 1 અને 2, બરોબર છે, એટલે 1 અને 2 સરખા થાય. હવે આપણે આ મોટા ત્રિકોણનો જોઈએ કે ત્રિકોણ PBC છે, PBCમાં આપણે આજે PBCમાં આપણે આજે PB લાઈન છે ને, આ PB લાઈન એ આપણે જોઈ હતી કે BA વત્તા AP, એટલે કે AB વત્તા AP અને AC બે સરખા છે, એટલે હવે આપણે આ જે ખૂણો 1 છે અને આપણે અહીંયા હું અને ખૂણો અહીંયા 3 કહું, તો જે હવે PBC ત્રિકોણ છે, એમાં આ PBC ત્રિકોણમાં આપણે જોઈએ કે આપણે ત્રિકોણ PBCમાં આ ખૂણો 1 એ ખૂણો આ 2 બરાબર છે, બરોબર ને, એટલે ખૂણો 1 છે એ ખૂણો 2 વત્તા ખૂણો 3 કરતા નાનો થાય, એટલે સમજાય, એટલે આ નાનો થાય, કારણ કે આપણે આ 3 આ વધારાનો આવ્યું, એટલે ખૂણો 1 છે એ ખૂણા 2 વત્તા 3 કરતા. હવે 2 વત્તા 3 ની સામેની લાઈન કઈ છે, આ BP છે, બરોબર છે, અને ખૂણા 1 ની સામેની લાઈન કોણ છે, તો કે ખૂણા 1 ની સામે આ BC છે, એટલે એનો અર્થ નાના ખૂણાની સામેની બાજુ મોટા બાજુ કરતા, એટલે આ BC છે BP કરતા નાનું થાય. હવે BC BP શું છે,
तो के बीपी छे ए बी वता ए बी, ए बी वता ए सी, एटले बाकीनी बे लाइनो। एटले आनो अर्थ के गमे ते आ बे लाइनो बे लाइननी लंबाई सरवाळो आ त्रीजी लाइन करता ओछू थयुं, ए आपणे आ ए बी वता ए सी ए बी सी करता मोटू छे साबित कर्युं। एटले आ रीते आपणे आ चित्र दोरीने साबित कर्युं।